પંડ્યાની સરસ મજાની માતાજીની રચના છે, જેનું સ્વર નિયોજન કરવાની કોશિશ કરી છે. જ્યારે રાત બધી રઢિયા સરસ. માં તારા આવવાના અણસારા થાય. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે અને માતાના આગમનને આપણે વધાવીએ. માતાજીના પગલાં થઈ જ ગયા છે અને આપણી સાથે છે ખૂબ જાણીતા ગાયિકા અને સ્વરકાર માયા દીપક. નમસ્તે માયાબેન, સ્વર ગુજરીમાં તમારું સ્વાગત છે. ખૂબ આભાર નંદી. અને આજે અમને બહુ જ આનંદ છે કે પહેલા નોરતે અમે તમારી સાથે છીએ. અને મિત્રો, આજે આપણને એમની પાસેથી ખૂબ સરસ બધી વાતો સાંભળવા મળવાની છે, કેટલાક ગીતો પણ રજૂ કરશે. અને માયાબેન ઘણા વર્ષોથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે, દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો કરે છે. એમણે લંડનમાં તો ખૂબ પ્રોગ્રામ કર્યા છે અને યુકેની પાર્લામેન્ટમાં પણ એમણે ગીત રજૂ કર્યા છે. એટલું જ નહીં, રોયલ આલ્બર્ટ હોલ, જે બહુ જ પ્રેસ્ટિજિયસ ગણાય છે, એવા હોલમાં પણ પ્રથમ ગુજરાતી ગાયિકા તરીકે તેઓ રજૂ થયા હતા. અને અનુપ ચલોટાજી સાથે તમે પ્રોગ્રામ કર્યો હતો, રાઈટ? તો આ પણ એક આપણા ગુજરાતીઓ માટે બહુ જ ગર્વની વાત છે. એમને યુકેમાં પણ કેટલાક પુરસ્કારો મળ્યા છે અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી પણ તેઓ સન્માનિત છે. તો આજે આપણે માયાબેન સાથે વાતો કરીશું અને એમની રચનાઓ સાંભળશું. માયાબેન, પહેલાં તો અમારે એ જાણવું છે કે તમારી કરિયર કેવી રીતે શરૂ થઈ અને તમે સંગીત ક્ષેત્રે કેવી રીતે પ્રવેશ્યા. ચોક્કસ. હું જ્યારે 8 વર્ષની હતી ત્યારે ખૂબ જ નાની ઉંમરમાં સંગીતનું તો કંઈ ભાન હતું જ નહીં એ વખતે, પણ એક રૂમમાં હું ગણગણતી હતી ગીત અને મારા પપ્પાના એક મિત્ર આવ્યા અને એમને પૂછ્યું કે આ કોણ ગાય છે રસોડામાં. એટલે પપ્પાએ એવું કહ્યું કે આપની દીકરી છે માયા. તો કે બોલાવો, એ બહુ સરસ ગાય છે. અને એ થોડું થોડું ઢોલક વગાડતા. અને એ વખતે હું નાના ગામમાંથી આવું, કડી ગામ ઉત્તર ગુજરાતનું. તો ચેસિસની એક કોમ્પિટિશન હતી અને એ વખતે મને કહ્યું કે બેટા તું આમાં ભાગ લે. ત્યારે મને સંગીતનો સા પણ નહોતો આવડતો. એટલે કે હું ફોર્મ ભરી દઈશ બધું. અને પહેલી વખત કંઈ પણ આવડતું નહોતું. અને એ વખતે રોટી કપડાં ઓર મકાન પિક્ચર આવેલું અને એનું એક ગીત બહુ ગાતી. એ વખતે હું રસોડામાં એ જ ગાતી હતી. એ કયું ગીત હતું? એ ગણગણીને અરે હાય હાય એ મજબૂરી, એ મોસમ હતી.
નાનપણમાં ખબર ના હોય એટલે જે વસ્તુ ગમતી હોય સતત ગણગણ્યા કરતા હોઈએ. તો એમણે ફોર્મ ભર્યું મારું અને જેસિસમાં મેં એમાં ભાગ લીધો અને એ ગીત વન્સ મોર થયું અને એ વખતે મને પહેલું ઇનામ મળ્યું. અને ત્યારે એ વખતે જજમાં અમારા સ્કૂલમાં એક નવા ટીચર આવેલા સંગીતના, હરકાંતભાઈ ખત્રી, અને એ પપ્પાને મળ્યા અને એમ કહ્યું કે આ દીકરી બહુ સરસ ગાય છે તમારી, અને મારી પાસે સંગીત શીખવા મોકલો. અને ત્યારથી મારી સંગીતની યાત્રા શરૂ થઈ અને સંગીત શીખવાનું મેં ચાલુ કર્યું. અને મને યાદ છે ત્યારે નાના હતા ને ત્યારે એવું લાગે કે આ ગમે છે ખરું, પણ સાંજનો ટાઈમ ક્લાસમાં જવાનો, દિવસે તો સ્કૂલ હોય અને બધા છોકરાઓ નાળગોળીને સાત તાળી એવું રમતા હોય અને હું પેલી મ્યુઝિકની બુક લઈ અને શીખવા જતી હોઉં. પણ અત્યારે એ બધા એમ કહે છે કે તું એ જતી હતી ને એ પામી અને અમે લોકોએ ખોલ્યું. બહુ સાચી વાત છે, કારણ કે સંગીત તો એ એવી કલા છે, મને લાગે છે 64 કલામાં સર્વશ્રેષ્ઠ કલા ગણાય છે. એટલે તમે બહુ નાની ઉંમરથી આ શરૂ કર્યું અને પ્રોફેશનલ કરિયર વિશે તો વિચાર્યું હતું કે નહોતું વિચાર્યું? જરાય નહીં, કારણ કે એક શોખ હતો અને પપ્પાને એવું હતું કે પોતે એવા ફેમિલીમાં ત્યારે બેકગ્રાઉન્ડમાં જ્યારે હતા ત્યારે એ શીખી નહોતા શક્યા કોઈ સંજોગોવશાત. અને હું નક્કી કર્યું કે આને આટલું બધું સારું આવડે છે તો શોખ છે તો હું એને આગળ શીખવાડું, પણ ત્યારે એવી કોઈ કેરિયર બનાવું એવો પ્રયત્ન કર્યો જ નહોતો. શીખવાનું અને એક્ઝામ આપવાની અને ધીરે ધીરે એ વિસ્તરતું ગયું. પણ પ્રોફેશનલ કરિયર શરૂ ક્યારે થઈ, કેવી રીતે થઈ? પ્રોફેશનલ આમ જોવા જઈએ તો મેં લગભગ સંગીતની ઘણી બધી એક્ઝામ આપી એટલે વિશારદ કે જે બધા આપતા હોય છે શિક્ષા વિશારદ એ બધું મેં કમ્પ્લીટ કર્યું. ત્યારે મારા મેરેજ નહોતા થયા અને એ વખત તો એક્ઝામ આપી અને છૂટા થઈ ગયા અને સર્ટિફિકેટ મેળવ્યું. અને નાના ગામમાં એવો કોઈ સ્કોપ નહોતો કે તમે આગળ જાઓ, પણ પછી ધીરે ધીરે અમદાવાદમાં રાસબિહારીભાઈ દેસાઈના સુગમ સંગીતના ક્લાસ ચાલતા અને એ દરમિયાન અમારા યુથ ફેસ્ટિવલ ઉત્તર ગુજરાતમાં થતા, એમાં નૈનેશભાઈ જાની સાથે મારે ઓળખાણ થઈ જે બહુ જ સારા સ્વરકાર છે. અને એમણે મને કહ્યું કે તું આટલું બધું સરસ ગાય છે તું આવ મારી પાસે કમ્પોઝિશન શીખવા. અને દર શનિ રવિ હું એમના ત્યાં જાઉં, એ શીખવાડે ગીતો, ટીપ આપે મ્યુઝિકની. એવી રીતે રાસભાઈના ત્યાં પણ હું દર શુક્રવારે, બુધવાર શુક્રવાર ઓવર્સમાં જતી અને સાઈડમાં એ પણ શરૂ કર્યું. એનાથી અમદાવાદમાં પણ લોકો ઓળખવા માંડ્યા કે આ એક છોકરી નાના ગામમાંથી આવે છે અને ખૂબ સરસ ગાય છે. અને એ રીતે મેં ગાવાનું ચાલુ કર્યું બહારના, મતલબ મારા ગામથી બહાર છે એટલે અમદાવાદમાં તમે પરફોર્મન્સીસ શરૂ કર્યા. અને ત્યારે પપ્પા નાની હતી ઉંમર એટલે ઓલવેઝ મમ્મી કે પપ્પા સાથે આવે જ. અને લગ્ન પછી મારા પતિ દીપકનો ખૂબ મને સપોર્ટ મળ્યો અને પછી હું અમદાવાદમાં જ સ્થાયી થઈ. ત્યારે તો મને ઘણા લોકો ઓળખી ચૂકેલા એટલે મને બહુ અઘરું ના લાગ્યું, એટલે પછી શરૂ થઈ મારી જર્ની. મને તમે દીપકભાઈની વાત કરી તો મેં સાંભળ્યું છે કે દીપકભાઈ પોતે પણ સંગીતના બહુ જ જાણકાર છે, કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડે છે, કીબોર્ડ, સિતાર. તો મને લાગે છે કે તમારી પણ સરસ જુગલબંધી હશે, તો એમની પણ થોડી વાત કરો ને તમારી સહિયારી જે જીવન યાત્રા અને સંગીત યાત્રા એના વિશે થોડી વાત કરો. ચોક્કસ. દીપકને નોકરી અને છોકરી એક જ ગામમાંથી મળી એટલે એવું કહેવાય કે એણે નોકરીની શરૂઆત કરી બેંકમાં એ મારા ગામ કડીમાં. અને એ વખતે રાસભાઈના ક્લાસ ભરવા હું આવું ત્યારે અમારો બસમાં પરિચય થયો અને સંગીત અમારા પ્રણય વચ્ચે સેતુ બન્યો. અને એમાંથી પહેલાં મિત્રતા થઈ અને પછી લાગ્યું કે એકબીજાને સપોર્ટ કરીએ એવા છીએ એટલે નક્કી કર્યું કે આપણે હવે લગ્ન કરીશું. અને પછી બંધાઈ ગયા અને મારી આ જે જીવન યાત્રા છે, સંગીત યાત્રા છે, એમાં એનો બહુ મોટો પાડો છે. આટલા બધા જે એવોર્ડ્સ મળ્યા, મને જુદી જુદી જગ્યાએ જે નામ મળ્યું, એમાં મારો દીકરો અને મારા પતિનો ખૂબ મોટો સપોર્ટ છે. આ બહુ જ મોટી વાત છે, કારણ કે સ્ત્રીઓ માટે ફેમિલીનો સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો આગળ ના વધી શકે. વાત છે એટલે તમને ઘરમાંથી આ સરસ સપોર્ટ મળ્યો છે, તમારો દીકરો પણ આઈ થિંક સારું ગાય છે, સરસ ગાય છે, એટલે કંઈ વાંધો આવે જ નહીં કોઈને. સો ઇટ્સ વેરી નાઇસ. પણ તમે દેશ વિદેશમાં ઘણા કાર્યક્રમો કર્યા છે ને લંડનમાં, તો તમે આ જે આટલી સરસ તમને જે તક મળી એ લંડનનું કનેક્શન જે છે એના વિશે થોડી વાત કરો અને કોઈક અનુભવ શેર કરો. ચોક્કસ. લંડનની મારી પહેલી ટૂર 85માં થઈ અને અમે લોકો શિબિરમાં સાથે હતા. એક સંજય પટેલ એ અમારી સાથે છોકરો હતો અને ત્યારે સેટ થવાનો હતો લંડનમાં. અને એ વખત એણે કહ્યું કે મારે જવાનું છે, આપણે સાથે
ગુજરાતી સંગીતનો બહુ મોટો ચાહક છે, એટલે હું કંઈક કામ કરું એવી એની ઈચ્છા હતી કે ત્યાં બહારના દેશમાં જઈએ. એ ગયો અને થોડા દિવસ પછી, મતલબ એકાદ વર્ષ પછી, સ્પોન્સરશીપ બીજાએ આપી અને મને બોલાવી ત્યાં આગળ. અને શરૂઆતમાં એવું થતું કે નામ ના હોય, તમને કોઈ ઓળખે નહીં, એટલે મારે લોકોના ઘરે પરફોર્મ કરવા કે બતાવવા જવું પડે કે હું આવું ગાઉં છું. સાચી વાત છે, ત્યારે તમારે કાર્યક્રમ રાખે અને પ્લેટફોર્મ્સ હતા નહીં, અને આવું મીડિયા નહીં, તમને કોઈ સાંભળ્યા ના, તમારી કોઈ રેકોર્ડ ના હોય. જ્યારે મારે સ્પોન્સરશીપ લેટર મોકલવાનો હતો ત્યારે પણ અમુક લોકોને વાત કરી, એ લોકોએ સંસ્થાવાળાએ એમ જ કહેલું કે તમે એમની સીડી મોકલાવો પછી અમે વિચારીએ. સીડી નહોતી એ વખતે, કેસેટ. તો મને યાદ છે કે મારી પાસે એક નાનું ટેપ રેકોર્ડર હતું, એમાં મેં રેકોર્ડ કરીને મારા ગીતો મોકલેલા. એટલે આટલી બધો સ્કોપ હતો જ નહીં કે તમે ગીતો સાંભળી શકો. પણ તમે ત્યાં ગયા પછી તમને જે, આઈ થિંક તમે દર વર્ષે ત્યાં પરફોર્મ કરો છો, તો કયા પ્રકારના ગીતો પરફોર્મ કરો છો અને ત્યાંના લોકોનો રિસ્પોન્સ કે તમને કોઈક અનુભવ થયો હોય ત્યાં, એના વિશે વાત કરો. ઘણા બધા, ઘણા પ્રકારના અનુભવ પણ ખૂબ આપ્યું છે. બહારના પરદેશમાંથી ખૂબ પ્રેમ મળ્યો છે. ઘણી વખત એવું એ થયું છે કે એ લોકો આપણી ભાષાને એટલું બધું ચાહતા હોય છે કે, કારણ કે વર્ષોથી દૂર રહેલા હોય, એટલે કંઈ પણ વસ્તુ ગમી જાય ત્યાં એમને હાર્ટમાં એકદમ અપીલ કરી જાય તો તમને આવીને બિરદાવી જાય, અથવા તો એટલા બધા સ્ટેન્ડિંગ ઓવેશન પણ મને મળ્યા છે કે અત્યારે હું યાદ કરું ને તો લગભગ એવી સંખ્યા છે કે જે આમ આપણને યાદ કરતાં અગણિત છે. અને જ્યારે હું પહેલી વાર મેં વાત કરી કે હું ટૂરમાં ગયેલી એ વખતે, મારી પાસે એવો કોઈ સ્કોપ નહોતો કે હું હાર્મોનિયમ વગાડતી, પણ મારી પાસે એવી ડાયરી પણ નહોતી કે એવા ગીતોની તૈયારી પણ નહોતી. ત્યારે હું ફિલ્મી સંગીત બહુ ઓછું ગાતી, સાંભળતી ખૂબ. તો જ્યારે જ્યારે કોઈ પ્રોગ્રામ થાય ને તો ફિલ્મી ગીતોની ફરમાઈશ આવે, ઘણી બધી બીજી બધી રિક્વેસ્ટ આવે, તો એ વખતે હું જે પણ રિક્વેસ્ટ આવે ને હું ભેગી કરતી અને મારી ડાયરીમાં ટપકાવતી. લોકોને ટેસ્ટ ખબર પડે, લોકો અહીંયા શું માગે છે અને કોમન ઓડિયન્સમાં કોમન ફરમાઈશ કઈ આવે છે. એ મારી પાસે જ્યારે હું પહેલી ટૂરમાં ગઈ ત્યારે 15 કે 20 કે 25 ગીતો હતા, થોડાક ભજન થોડાક ગરબા. ગરબા તો આપણે આપણા લોહીમાં હોય એટલે ઘણા બધા આવડતા હોય, પણ ગીતોનો ખજાનો મારી પાસે થોડો ઓછો હતો. એટલે મેં એ બધું તૈયાર કર્યું. પહેલી ટૂર મારી આમ પાયલટ ટૂર એવી કહેવાય કે જે મને શીખવા મળી ખૂબ, ત્યાંના લોકો વિશે, એમના ટેસ્ટ વિશે બધું જાણવા મળ્યું અને એ બધું નોટ કરતી રહી. અને જ્યારે પાછી આવીને જ્યારે મારી સેકન્ડ ટ્રીપ થઈ 88માં, ત્યારે હું પૂરી તૈયારી સાથે ગયેલી કે જે જે ગીતો નહોતા આવડતા એને તૈયાર કર્યા, નોટ કર્યા અને કોમન ઓડિયન્સની કોમન ફરમાઈશ કઈ છે એ ખાસ તૈયાર કરી દીધી. ઓકે, તો તમને બહુ ફરમાઈશ થતું હોય એવું કોઈ પણ હિન્દી ગીત કે ગુજરાતી ગીતો હોય તો એની એક છલક સંભળાવો. ગુજરાતી ગીતોમાં ઘણા બધા પોપ્યુલર ગીતો છે, જેમ કે અવિનાશ ભાઈનું છેલાજી છે, એ પછી માડી તારું કંકુ ખરું, એ સિવાય ઘણા બધા ગીતો એટલા બધા છે કે લોકો બહુ જ, હજુ પણ પરદેશમાં વસતા લોકો દરિયા પાર વસતા ગુજરાતીઓને પ્રેમ કરતા જ હોય છે. પણ ઘણા બધા એમાંના ગીતો છે, પણ હું એક ગીતની બે લાઈન ચોક સંભળાવું છું તમને. સરસ, આપણે અવિનાશ વ્યાસને પણ આજે યાદ કર્યા આની નિમિત્તે. અને અવિનાશ વ્યાસ પોતે માતાજીના બહુ મોટા ભક્ત હતા, એટલે આપણે આજે એમને પણ યાદ કર્યા, એ પણ સરસ વાત છે. પણ માયાબેન, મેં એ પણ સાંભળ્યું છે કે તમે લતાજીના ફિલ્મી ગીતો ઘણા બધા ગાઓ છો અને તમને લંડનમાં તો ગુજરાતી લતા તરીકે ઓળખે છે લોકો. આઈ થિંક હરીશ ભીમાણી સાથે તમે ઘણા પ્રોગ્રામ્સ કર્યા છે ત્યાં,
તો લતાજીનું કોઈ હિન્દી ગીત સંભળાવો ને, કાં તમારું ફેવરિટ હોય તે. ચોક્કસ બે લાઈન સંભળાવો. ચોક્કસ ચોક્કસ. આપણને તેમ થાય છે કે આ ગીતો સાંભળ્યા જ કરીએ, પણ હજુ થોડીક વાતો પણ આપણી બાકી છે. ચોક્કસ. એક તો મારે ખાસ એ પૂછવું છે કે તમે ઉત્તર ગુજરાતના છો, રાઈટ? અને ગુજરાતનું કલ્ચર તો બહુ જ ડિફરન્ટ છે જુદી જુદી જગ્યાએ, ઉત્તર ગુજરાત, સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત. પણ ઉત્તર ગુજરાતની બોલી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અરે બહુ. અમે લોકો જ્યારે બધા ઘરમાં ભેગા થઈએ ત્યારે કશું જ કોઈ વ્યાકરણ નહીં, કોઈ જેમ બોન ચાલે ચાલે અને ક્યાં જાય ને હેડલી આવું છે. તો તમે ઉત્તર ગુજરાતના સંગીતના સંદર્ભમાં કશું થોડીક વાત કરો અને તમારી બોલી વિશે, ને એમાં કોઈ ગીત જો હોય તો એના વિશે પણ. ચોક્કસ. બાર ગાવું એ બોલી બદલાય એવું કહેવાય છે. એમાં ઉત્તર ગુજરાતની જે ભાષા છે એમાં ઘણા બધા શબ્દો, આપણું આપણી વાત કરીએ તો આપણી અણની જગ્યાએ ડ બોલાતું હોય છે, કેમ છો તો ચમ છો એવું બોલાતું હોય છે, એટલે ઘણા બધા શબ્દો એવા છે. પણ અમારી એક શિબિર હતી યુનિવર્સિટીની, ત્યારે પૂજ્ય શ્રી રાસબિહારીભાઈ દેસાઈ એ કંડક્ટ કરતા, અને ત્યારે આ ઉત્તર ગુજરાતની એક બોલીનું કમ્પોઝિશન એમણે કરેલું, અને બહુ સરસ એ ગીત છે કે ચમ રહીએ ગરુ વના ચમ રહીએ, એટલે ગુરુ વિના, જેણે ગુરુ બનાવ્યો એના વગર કેવી રીતે રહ્યું. કુવાને કોઠ ચાર હાદુડિયા આવ્યો, બુનબા આલો પોણી ગરુ વના ચમ રહીએ. એટલે એક મીરા નામની, મીરાબાઈ નહીં પણ મીરાબાઈ નામની એક વ્યક્તિ જેણે ગુરુ કરેલા, અને પછી એ પાણી ભરવા જાય છે ત્યારે ગુરુના નામની કંઠી બાંધે છે, એવી આ એક વાત છે. કોણે રચના કરી છે ખ્યાલ છે કે? રચનાના રચયિતા નથી ખબર, ત્યાંનું રાસભાઈનું કમ્પોઝિશન છે, પણ કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી રાસભાઈ એવો ઉલ્લેખ કરે લોકો આ ક્યાંક લખાયેલી રચના છે વર્ષોથી, વર્ષો પહેલા, નામ નથી કોઈ. તો એ સંભળાવો. ચોક્કસ. ચમ રહીએ ગરુવાના ચમ રહીએ, ચમ રહીએ ગરુવાના ચમ રહીએ, કુવાના કોઠ ચાર હાથુડીઓ બહુ સરસ વાત છે. ત્યારે પાણી પીવડાવે છે ને ત્યારે એ વાત કરે છે, પણ કે જેને કંઠી બાંધી હોય ને એનું જ પાણી પીએ ગુરુની, બાકી કોઈનું પાણી અમે ના પીએ. તો નુગરા પોણી માર કોમન ચમ રહીએ, બરાબર. ગુરુ વિના જ્ઞાન નહીં એની વાત છે. પણ તમે, મેં કંઈક વાંચ્યું હતું કે ત્યાં એક એક પરંપરા કંઈક છે દિવાળી વખતે કાક માંગણી કેવું કંઈક ને, તો એ શું છે જરાક એ એ પણ કલ્ચર વિશે પણ આપણે આપણા દર્શકોને માહિતગાર કરીએ ને. એ કાગ માંગણી પણ હવે અપભ્રંશ થઈને લોકો, કોઈક લોકો કાગ માંગણી બોલે, કોઈક માંગણો કાગ ગાગડી બોલે. પછી હમણાં મેં બહુ વિચાર્યું ત્યારે મને ખબર પડી કે ગાગ માંગણી મૂળ શબ્દ એ છે. ગાગ એટલે એક એવું લાકડાની વસ્તુ આવે, એની ઉપર ચાર ચીરા કરે અને ઉપર કપડું મારે અને દિવેટ જેવું કરે જેથી એ તેલ એમાં તમે પૂરી શકો, એટલે ગાગ એટલે ડૂચો મારવો, એનો શબ્દ એ થાય. અને માંગણી એટલે તમે જે ગાગ લઈને જાઓ એમાં તમે તેલ પૂરાવો એની માંગણી કરો છો, એટલે ગાગ માંગણી.
પણ અપભ્રંશમાં ખબર ના હોય, જે લોકો જાણતા ના હોય, લોકો ગાગ માંગડી ગાગ માંગડી, પણ જે મેં આગળ કહ્યું કે અણાની જગ્યાએ ડ બોલાય એટલે ગાગ માંગડી બોલતા હોય છે. તો એમાં દિવાળીમાં બધાના ઘરે એ લઈને બધા બહાર નીકળે, દિવાળીના દિવસે, દિવાળીના દિવસે જ, એટલે મશાલની જેમ, મશાલની જેમ લગાવી નીકળે. ત્યારે ઘણા મેં મારા ચાર પેઢીના જે લોકો જીવતા છે એમને પૂછ્યું કે આ કેમ થાય છે. તો લોકો એવું કહ્યું કે તમારા ઘરમાં કદાચ કોઈ બલા કે આ તે હોય તો એને ઉતારીને ગામના ચાર રસ્તે કે એવું ક્યાંક મૂકી આવે. હવે તો સોસાયટીના બહાર મૂકતા હોય છે, પણ ઘણા લોકો મેરાયું પણ કહેતા હોય છે કોઈ જગ્યાએ. ઉત્તર ગુજરાતમાં ગાગ માંગણી કહેતા હોય છે, પણ મેરાયું પણ આ જ વસ્તુ આવી રીતે જ કરતા હોય, પણ એને મેરાયું કહેવાય. જે આપણે ઘણા અહીંયા ગુજરાતમાં ને બધે કાળી ચૌદશે જે પેલા ચાર રસ્તે મૂકવાની વાત છે ને, કાઇન્ડ ઓફ ધેટ, પણ આ એટલે એક નેગેટિવિટી દૂર થાય બેસિકલી. અને તેલ પૂરવાનો આશય જે વડીલોએ જે વાત કરી એમાં એવું હતું કે તમે ઘરમાં કદાચ કે આજુબાજુ પડોશી સાથે કોઈ સંબંધ ના હોય, પણ એ દિવસે છોકરાઓ લઈ લઈને જાય તો એમની નિમિત્તે બોલતા પણ થાય અને સંપ થાય એની જાય એ ભાવના. આ પણ એક બહુ સરસ વાત છે. માયાબેન બહુ જ સારા કુક પણ છે, એમની પાસે રેસિપીનો પણ ખજાનો છે, પણ એનો તો જુદો એપિસોડ કરવો પડે. પણ આ નાનકડી મુલાકાતમાં પણ સરસ વાતો જાણવા મળી. હવે તમારા ત્રણેક કમ્પોઝિશન તો સાંભળવા જ પડે. તમે પોતે સ્વરકાર છો તો એની વાત પણ આપણે થોડીક કરીએ. તમે જે તમારું કમ્પોઝ કર્યું છે એ અને તમને ગમતા કમ્પોઝિશન એ આપણે રજૂ કરીએ, પછી એપિસોડ પૂરો કરીશું. ચોક્કસ. સરસ મજાની અલ્લડ રચના. કોઈ પણ સ્ત્રી યુવાન કે કોઈ પણ વયમાં પહોંચે ત્યારે એનામાં એક અલ્લડતા તો હોય જ છે. નંદિતા ઠાકોર એની એક સરસ રચના છે. મારા માટે એક નાનકડી છોકરી સ્વરકાર મને ખૂબ ગમે છે, પણ નૈનેશભાઈ જાની સાથે મેં ઘણા વર્ષો કામ કર્યું, એમની એક સુંદર રચના મને બહુ વર્ષોથી ગમતી આવી છે, જે રજૂ કરું છું. કવિ શ્રી સુરેશ દલાલની રચના છે. શામને તે આમ નહીં ઘેરી
હસીના સૂર જે મેરે છશામે આઘે રહીને એને હેરીએ આટલું રચના છે કવિશ્રી તુષારભાઈ શુક્લની એક સરસ રચના જેનું સ્વરનિયોજન કરવાની કોશિશ કરી છે. ખૂબ સરસ રચના મા ઉપર તુષારભાઈએ લખી છે. એમાં જે કહેવતો આપણી સંસ્કૃતિમાં જે કહેવતો આવી છે, મા વિના સૂનો સંસાર, ગોળ વિના સૂનો કંસાર, એ કહેવતોને આવરી લઈને આ એક સુંદર મજાનું ગીત લખ્યું છે. આપની સમક્ષ સંગીત કે સરગમ જોડ મળે નહીં.
સાચો સ્વર છે માં, માતૃશક્તિ અને માતૃભક્તિની આ સુંદર રચના સાથે આજે આપણો એપિસોડ પૂરો કરીએ છીએ મિત્રો. પણ એ પહેલાં એક મિનિટ લઉં, ચોક્કસ સ્વર ગુજરીમાં હું આવી અને નંદિનીબેન આપને કેમ ભૂલાય, આપનું અને દર્શક મિત્રો આપશે અને ખૂબ ખૂબ વંદન. બસ તો મિત્રો, થેન્ક યુ સો મચ. તમે પણ અમારા આ પ્રોગ્રામ્સને ખૂબ એપ્રિશિએટ કરો છો અને માયાબેન જેવી વ્યક્તિ આજે આપણી સાથે જોડાઈ એનો પણ ખૂબ આનંદ છે. તો સ્વર ગુર્જરી હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચોક્કસ કરજો, લાઈક શેર કરજો અને મિત્રો સાથે ખૂબ વહેંચજો. કારણ કે આજનો એપિસોડ તો માને સમર્પિત છે, આપણી માં, જગતની માં. તો નવરાત્રિની તમને સૌને શુભકામનાઓ અને થેન્ક યુ સો મચ.